સર્વનાંતરમાં રહેલા ભગવાન શ્રી હરિને વંદન કરી જય સ્વામિનારાયણ. આમ તો સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે આપણી આ જે અડાલજની વાવ છે ને, અડાલજની કેવી દિવ્ય વાવ છે, એ મહારાણી રૂડબાઈએ બનાવેલી. સાત માળની વાવ છે, એવી અદ્ભુત કોતરણી છે. દૂરથી પથ્થર આવતા તો ગાડાના પૈડામાં ઊંજણ હોય ને, ઊંજણ ખબર પડે, ઊંજણ મુંબઈ વાળાઓને, વોટ ઇઝ ઊંજણ? પૈડા એમાં ઊંજણ ભરે, એટલે એ જમાનાનું ગ્રીસ કહેવાય, ઓઇલ સ્મૂધ માટે. તો એ ઊંજણમાં 1,00,000 કોરી વપરાણી હતી. કેટલા ગાડા એવા હશે, 1,00,000 કોરી ઊંજણમાં. વાઘેલા મહારાણી એમણે એવી પ્રેમથી વાવ બનાવી અને આ લેખ નાખ્યો છે કે આ વાયુમાં ભગવાન કે ભગવાનના મહાપુરુષો જો સ્નાન કરે તો મારા જીવનું કલ્યાણ થાય. અને આપણે જાણીએ છીએ કે મહારાજ પધાર્યા અડાલજ. હે બલસામી, ત્યારે અડાલજ ગયા હશે, તે છારોડીથી હાલ્યા હશે, જરાક જોજો ને. ચોક્કસ ને, મહંત કે છે ચોક્કસ. જય સ્વામિનારાયણ. મહારાજ અડાલજ પધાર્યા, વાયુમાં મહારાજે સ્નાન કર્યું, પાર્ષદો સહિત. સ્નાન કર્યા પછી મહારાજે લેખ જોયો. લેખ જોયો એટલે પરમહંસોને કહ્યું વાંચો. લેખ વાંચ્યો અને એમાં મહારાણી રૂડબાઈનો આ સંકલ્પ કે આ વાયુમાં કોઈ મહાપુરુષ કે ભગવાન સ્નાન કરે તો મારા જીવનું રૂડું થાય. મહારાજ કહો કેવો સરસ સંકલ્પ છે, પાર્ષદો આપણે ફરીથી સ્નાન કરવું છે. મહારાજે પાછું સ્નાન કર્યું. મહારાજે સ્નાન કરી, સભા કરી. મહારાજ કે આપણે તો છે ને હજારો નહીં, લાખો નહીં, કરોડો જીવના કલ્યાણ માટે અમે દેહ ધર્યો છે. સ્નાન કરીને વસ્ત્ર પહેરતા થાય અને મહારાજ વાત કરે. આમ લીલા કરવી ને રમતમાં, એક પૈસા બે પગ નાખે મહારાજ. સુરો ખાચર કે આ ભગવાન ભીણું, ચોઈણો પહેરતા આવડતો નહીં ભીણું, અને કરોડો જીવોના કલ્યાણ કરે. મહારાજ એસા, મહારાજ કે આખી વાયુ રાઈથી ભરી હોય, રાઈના દાણાથી, અને વાયુને કાંઠે કોઈ તીરંદાજ ઊભો રહીએ અને આકાશમાં તીર ફેંકે અને જેટલા રાઈના દાણા થાય ઢગલામાં એટલા જીવોનું કલ્યાણ કરવા પ્રગટા છીએ. મહારાજે કલ્યાણનું સદાવ્રત ખોલ્યું છે. અને કેટલે સુધી? મહારાજ કે અમારા જોગમાં આવે એનું કલ્યાણ, અમારા સાધુના જોગમાં આવે એનું કલ્યાણ, અમારા સાધુના જોગમાં આવેલા હરિભક્તોના જોગમાં આવે એનું કલ્યાણ, અમારા હરિભક્તોની ગાયો ભેંસો એનું કલ્યાણ,
આવો કલ્યાણનું સદાવ્રત ધરતી ઉપર ક્યારે ખુલ્લું હોય એવું ખબર નથી, કદાચ હોય પણ આપણને ખબર ન હોય. તમને મનાઈને ભક્તો, તો આજે આ ભગવાનને જે ફૂરડા ધરાયા છે ને, આ ફૂરડા જે છોડમાં જન્મા હશે ને, એ છોડે હરિભગતના દેહ ધરશે, એ સત્સંગનો પ્રતાપ છે. મનાય તો આ ગલગોટાના ફૂલમાં એક એક પાંખડીએ એક એક જીવ છે, બરાબર ને? તો આ પાંખડીના એક એક જીવ આ પુરુષોત્તમ નારાયણને સમર્પિત થયા માટે એનું પણ કલ્યાણ. આ શ્રીજી મહારાજનો દિવ્ય સંકલ્પ છે. એટલે રૂડબાઈએ બનાવેલી વાવ, અડાલજની વાવ, અને મહારાજના સંકલ્પથી અહીંયા ધર્મ જ ગામ છે, ચરોતરનું શ્રેષ્ઠ ગામ કહેવાય. એમાં રૂડબાઈનો જન્મ થયેલો, મોટા થયા અને એ ધરમપુર સ્ટેટ સાથે પરિણાતા. એટલે મહારાજે વાયુમાં સ્નાન કર્યું, સત્કર્મોનું ફળ ઉદય થયું અને પરિણામે હૃદયમાં મહારાજને એટલે હજી ભગવાનને મળવાની ઝંખના જાગી. કબહુ મિલે પિયા મોર, મન તલસી રહ્યું છે કે મને ક્યારે ભગવાન મળે. ધર્મ જગતમાં એકાદ મીરાબાઈ થયા હશે, વાલા ભક્તજનો બહુ આદર સાથે કહેવું પડે કે ભગવાન સ્વામિનારાયણને ત્યાં અનેક મીરાઓ થયા છે. બહુ નિર્લેપ ભાવે, જળમાં કમળ રહે એમ રાજ ચલાવે છે. એટલા ધર્માત્મા છે કુશળ કુંવરબાઈ.